વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી બાદ દેશની જનતા 50 દિવસ બાદ પણ હજી કતારમાં જ ઉભી છે. સરથાણા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા ગયેલા રાજારામને એક ગઠિયો ભેટી ગયો હતો. એકવાર પૈસા ન નીકળતા તેમણે રાજારામને પામીને પાસવર્ડ પૂછીને પૈસા કાઢી આપવાની હૈયાધરપત આપી હતી અને પૈસા નીકળતા નથી એમ જણાવી એટીએમ કાર્ડ બદલી લીધું હતું. બીજે પૈસા કાઢવા ગયેલા રાજારામ પત્ની તથા મિત્રને કાર્ડ બદલી નાખવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. સ્ટેટ બેંકને બદલે આઈસીઆઈસીઆઈનું એટીએમ કાર્ડ મૂકી દેવાયું હતું. પરિણામે દંપતી તાત્કાલિક સ્ટેટ બેંકની ખાતાવાળી શાખામાં પહોંચ્યું હતું. જ્યારે તેમણે એકાઉન્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી કુલ 73,650 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા થગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.